ના કોંગ્રેસી આગેવાન અજય વાણવીના આમરણાંત ઉપવાસ. સાંતલપુર ગામે સોવાના મફત ઘર ધારના પ્લોટના કબજા ન સોંપવાના વિરોધમાં ઉપવાસ. ગરીબ હોય કે અમીર, ઘરના ઘરનું સ્વપ્ન કોનું ન હોય, પણ સરકારી બાબુઓને જાણે પહેલી તારીખના પગારથી જ મતલબ હોય તેમ પોતાની ફરજ પણ સાચી રીતે અદા નથી કરી રહ્યા. વાત છે વંથલી તાલુકાના સાંતલપુર ગામની. વંથલી તાલુકા પંચાયતને 6 માસ પૂર્વે 7 લાભાર્થીઓને 100 ચોરસવારના મફત પ્લોટ તો આપ્યા હતા, પણ આજ દિન સુધી પ્રત્યક્ષ કબજા સોંપેલ નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં સાંતલપુર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ જાણે આ ખાડા કાન કરી જતા હોય તેમાં સાતે ગરીબ પરિવારનો અવાજ દબાઈ જતો હતો. આ સાતે પરિવારને પોતાના હક હિસ્સાનો પ્લોટ મળી રહે તેના માટે વંથલીના કોંગ્રેસી આગેવાન આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને તાલુકા પંચાયત વંથલી કચેરીની નીચે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. દિનેશ મૈડા, કેશોદ, પેડ ન્યૂઝ 17 ડિજિટલ. અજય વાણવી, સામાજિક કાર્યકર, વંથલી. વંથલી તાલુકાના સાતલપુર ગામે આજથી 6 માસ પહેલાં 7 લાભાર્થીઓને ખર્થાળના મફત પ્લોટ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્લોટ આજે 6 મહિના પછી પણ કબજા સોંપવામાં આવ્યા નથી. સરકારી તંત્રે ચોપડા ઉપર કબજા સોંપી દીધા છે, પણ કાયદેસર જે કબજા સોંપવા જોઈએ એ સોંપ્યા નથી. એમાંથી એક કે બે પ્લોટ ઉપર દબાણ પણ થયેલું છે. જો દબાણ થયેલું હોય તો એ પ્લોટ મંજૂર કરાતા જ નથી. તેમ છતાં પણ કરવામાં આવ્યા છે અને આ જે 7-7 લાભાર્થી છે એને આજ દિન સુધી કબજા નથી સોંપવામાં આવ્યા. એના વિરોધમાં આજથી તાલુકા પંચાયત કચેરીની નીચે આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છું અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.